સાવરકુંડલા બેઠકમાં કોંગ્રેસના યુવાન આગેવાન પ્રતાપભાઈ દુધાત વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો. સાવરકુંડલા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાંથી પ્રતાપભાઈ દુધાતને ટિકિટ ફાળવાતા સિનિયર કાર્યકરોએ વિરોધ વ્યક્ત કરવા પ્રતિનિધિ મંડળ રૂપે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પક્ષના મૌડીઓને રોષભેર રજૂઆત કરી હતી. આ અંગે એવું પણ જાણવા મળ્યું છે કે વર્ષો જૂના સિનિયર કાર્યકરોને ટિકિટ આપવાને બદલે તદ્દન ફ્રેશ અને નવા આવેલા યુવાન અગ્રણીને ટિકિટ ફાળવી દેવાતા આ વિરોધ ઉઠ્યો હતો. પક્ષીપંચ ગુજરાત પ્રદેશ મહામંત્રી પક્ષીપંચ સેલમાં છું. એટલે અમારી એક જ રજૂઆત છે કે પ્રદેશને મોવડી મંડળને કે અમરેલી જિલ્લામાં ઇતર સમાજ એટલે કે પક્ષીપંચ સમાજની વસ્તીનું પ્રમાણ 70% વસ્તી હોય અને અમરેલી જિલ્લામાં માત્ર ને માત્ર પક્ષીપંચ સમાજને અન્યાય થયો હોય એટલે અમે લોકોને અને પ્રદેશ મોવડી મંડળને કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસની સાથે પક્ષીપંચ સમાજ કાયમી માટે જોડાયેલો છે અને જોડાયેલો રહેવાનો છે, પરંતુ અમારા પ્રશ્નને ખરેખર પ્રદેશને મોવડી મંડળે ખરેખર ધ્યાનમાં લેવી જોઈએ. ખાલી ફક્ત જ્ઞાતિવાદના ધોરણે ટિકિટો નહીં, પરંતુ કાર્યકર્તાઓની કાર્યશૈલી, જે વ્યક્તિઓ જિલ્લા પંચાયતમાં 2 વાર જીતે, એકલા હાથે તાલુકા પંચાયતની 8-8 સીટ લઈ આવે, બે લોકોને કાપી અને બહારથી નવા આયાતી ઉમેદવાર 1-2 વર્ષ કોંગ્રેસમાં કામ કરી અને જે લોકોએ 40-40 વર્ષથી કોંગ્રેસમાં ભોગ દીધો છે અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ લડીને જીત્યા છે અને કોંગ્રેસને કાયમી માટે અમરેલી જિલ્લામાં જે ધકધકતું રાખ્યું છે, એવા કાર્યકર્તાઓને ખરેખર કાપ્યા છે, દુઃખદ બાબત છે. અહીંયા અમે રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા તો જે 5 જણાની ટીમ અહીંયા બનેલી છે કે જેઓ પોતપોતાના સગાવાત અને થોડાક અંતરાય અને કોંગ્રેસ ઓફિસ એ લોકોના મોબાઈલના માધ્યમથી વાત થઈ ગઈ હોય એટલે એ લોકો બંધ કરીને જતા રહ્યા છે. એટલે હું આપના મીડિયાના માધ્યમથી મોવડી મંડળ અને દિલ્હીના મોવડી મંડળને કહેવા માંગુ છું, ખરેખર અમરેલી જિલ્લાને અન્યાય થયો છે. અમે કોંગ્રેસ સાથે રહેવાના છીએ અને રહેશું અને રહેવાના છીએ, એ પાક્કું છે, પરંતુ અમારી આ રજૂઆત છે કે અમને આ અન્યાય થયો છે. એટલે અન્યાય માટે ખરેખર મોવડી મંડળે થોડુંક વિચારી અને થોડોક ફેરફાર કરીએ અને બક્ષીપંચ સમાજને જે અન્યાય થયો છે, ઇતર સમાજને અન્યાય થયો છે, એની માટે કંઈક ધ્યાન દોરી અને વ્યવસ્થિત રીતે કરે. જે ઉમેદવાર સાવરકુંડલાની અંદર અને તમામે જિલ્લાની અંદર જે ઉમેદવારોની જાહેરાત થઈ છે અને વધારે લીલિયા અને સાવરકુંડલામાં કે જે વર્ષોથી મહેનત કરે છે અને બક્ષીપંચનો તમામે તમામ અને કોળી સમાજ જિલ્લામાં 3 લાખ વસ્તો હોય અને એને અન્યાયની માટેથી અમે રજૂઆત કરવા આવ્યા તો પણ ઓફિસે બંધ છે અને આ ઉમેદવારને અમે કોઈ સ્વીકારવા પણ રાજી નથી અને તમામે જેમાં જો રિઝલ્ટ જોતા હોય અમરેલી જિલ્લા 5-5 સીટના તો બક્ષીપંચને ન્યાય દે તો 100% રિઝલ્ટ મળશે, નકર કોઈ પણ પાર્ટીને રિઝલ્ટની વાત રાખવાની નથી. એવું અમારું નિવેદન અમારા આગેવાનો હોય કે કાર્યકરોનું આવું છે સૂચન કે વધારે ને વધારે પક્ષીપંચને મહત્વ આપવું જોઈએ અને જે જૂના કાર્યકરો એને પણ મહત્વ આપવું જોઈએ.